ને મિત્રો મજામાં મિત્રો રિઝનિંગ એસમની અંદર કંઈક નવું જોઈ રહ્યા છે એમાં એક સાવ સિમ્પલ પણ મજાવ્યો સમ કે જેમ કે એક લાકડીના ત્રણ ટુકડા કરતા છ મિનિટ લાગે તો છ ટુકડા કરતા કેટલી મિનિટ લાગે તમે કહેશો સર ત્રણ ટુકડા કરતા છ મિનિટ તો છ ટુકડા કરતા છ દુને બાર જવાબ આવશે બાર મિત્રો હું પણ આવું કરી નાખું પણ રિઝનિંગના સમમાં આટલું સિમ્પલ તો પૂછે નહીં ચલો વિચાર કરી લઈ કે ભાઈ એક લાકડી છે ઓકે ત્રણ ટુકડા કરવા છે તો કાપા કેટલા કરવા પડે બે એટલે કે બે કાપા કરવામાં તમને કેટલી મિનિટ લાગે છે છ મિનિટ લાગે છે એનો અર્થ કે આની ત્રણ લાગે છે અને આની ત્રણ લાગે છે હવે તમે જ વિચારો કોઈ લાકડી છે એના છ ટુકડા કરવા હોય તો કાપા કેટલા કરવા પડે એક બે ત્રણ ચાર ને પાંચ તો તમને ખબર છે કેટલી મિનિટ લાગી રહી છે તો દરેકમાં ત્રણ મિનિટ લાગી રહી છે તો આનો જવાબ આવશે એક બે ત્રણ ચાર પાંચ પાંચ તેરી ને પંદર તો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે પણ આપણે માની લઈએ કે હજી પણ એક છે ધારો કે આની જગ્યાએ છે કે પંદર હોય તો એનો તમે જવાબ લેશો પંદર ઇઝ ઇટ ઓકે મિત્રો આમાં લોજિક તો ખાલી આટલું જ છે કે દાખલે જેટલા ટુકડા કરવા છે એમાં તમને ખબર છે કે જેમ કે બે બે ટુકડા કરવા હોય તો ખાલી એક જ કાપવો છે ઇનફ છે એટલે કે એક ઓછું કરવું પડે દાખલા તરીકે દસ ટુકડા કરવા હોય તો નવ પચાસ ટુકડા કરવા હોય તો ઓગણપચાસ વખત કાપા તો જેટલા ટુકડા તાર કાલ સવારે એમ પૂછે એકસો ને એક ટુકડા કરવા છે તો કેટલી મિનિટ લાગે તમને ખબર છે કે જેટલા આપ્યા હોય ને એમાંથી એક ઓછો કરી નાખવાનું એટલે કેટલા આવ્યા સો અને એની સાથે તમને ખબર છે આનો જવાબ કર્યો છે ત્રણ તો ગુણી નાખવાનું તો ત્રણસો મિનિટ લાગે તો આ એક ખાલી ધ્યાન રાખવાનું કે જેટલા ટુકડા કરવાના હોય એમાં એક ઓછો કરો અને બસ બાકીનું પછી ઇઝી થઈ જશે ઇઝ ઇટ ઓકે જોઈએ નેક્સ્ટ ને મિત્રો મને ઘણી વાર એવી ઈચ્છા થતી હતી અને હું ક્યારેક ક્યારેક આ પ્રયોગ કરું પણ છું તો ચલો આજે એક મેં મારી રીતે સમ બનાવ્યો છે કારણ કે ઘણી વખત એ રૂટીન રૂટીન પૂછાતું હોય છે તો કંઈક નવું પણ આવવું જોઈએ તો આપણી ઈચ્છા એવી છે કે આપણા વિડીયોઝ છે એ પણ પેપર કાઢવાવાળા એનો ઉપયોગ કરે અને એનો તમને મેક્સિમમ લાભ મળે તો આ એક પ્રયોગ છે જેમ કે એક નવી એક વાત મેં અહીં મૂકી છે જોકે તમને આવડી જ જશે કે ભાઈ આઠ મીટર વ્યાસ ધરાવતી એક મોટી ઘડિયાળ જમીન પર ગોઠવેલી છે જેમાં આઠના નંબર ઉપર એક વ્યક્તિ ઊભી છે જે ઘડિયાળની કાંટાની માફક કિનારે કિનારે આઠ કિલોમીટર પ્રતિ મિનિટની ગતિએ ચાલવાનું શરૂ કરે છે અને આઠ પાય જેટલું અંતર કાપે છે તો હવે ક્યાં નંબર પર આવીને અટકશે મિત્રો જો તમે મજાથી કરી રહ્યા છો તો વિડીયોને સ્ટોપ કરો અને પ્રયાસ કરો એક કાગળ લઈ લ્યો અને જે વાત કરી છે એ કરી નાખો મિત્રો આવડી જશે લેટ વી સી અમુકે કીધું સર તમે વિકલ્પભાઈ પાસે દે ચાલો આપી દઉં કે ઈ છે એ દાખલા તરીકે આઠ ઉપર છે ને તો બે ઉપર પછી છ ઉપર કા બાર ઉપર કે આઠ ઉપર એમ તો ક્યાં આવશે ચાલો નક્કી કરવાનું છે તો હવે ચાલો ટ્રાય કરો આમાંથી જવાબ આવી જાય છે ઓકે ફ્રેન્ડ્સ તમે ટ્રાય કરી લીધી હા જો કેવું સિમ્પલ છે જોજો પહેલી વાત એ કે આઠ મીટર વ્યાસ ધરાવતી એક મોટી ઘડિયાળ છે ચાલો ઓકે હવે હંમેશા આપણે ખબર છે વ્યાસનું કંઈ કામ હોતું નથી આપણે ત્રિજ્યાનું જ કામ હોય છે અહીં ચાર એ તો ખોપડી ગઈ કે ભાઈ આર બરાબર ચાર છે બરાબર આ ન્યુ જે સર એટલે આપણો આ સમ છે તો હવે જો આઠ મીટર વ્યાસ ધરાવતી એક મોટી ઘડિયાળના જમીન પર ગોઠવેલી છે જેમાં આઠના નંબર ઉપર તમને ખબર છે ઘડિયાળ હોય ને અહીં બાર હોય અહીં ત્રણ હોય અહીં છ હોય અને નવ હોય એટલે આઠ ક્યાંક અહીંયા હશે એટલે અહીંયા એ વ્યક્તિ ઊભી છે જેના આઠ નંબર ઉપર એક વ્યક્તિ ઊભી છે એટલે અહીંયા ઊભી છે જે ઘડિયાળના કાંટાની તમને ખબર છે કાંટો આમ ચાલે એટલે આમ ચાલવાનું ચાલુ કરે છે બરાબર તો કિનારે કિનારે આમ ચાલે છે હવે આઠ કિલોમીટર પ્રતિ મિનિટની ગતિએ ચાલવાનું કરે છે હવે મિત્રો આમ જોઈએ ને તો કંઈ આમાં સમયનું તમને કંઈ પૂછ્યું જ નથી પણ તમે ગોટે ચડી જાઓ એટલે આવું કંઈક વધારાનું પણ મૂકે તો એનું કાંઈ લેવા દેવા જ નથી કાંઈ કંઈ અર્થ જ નથી કાંઈ જરૂર જ નથી કંઈ વાંધો હવે આગળ વધી કે ચાલવાનું શરૂ કરે છે અને આઠ પાય જેટલું અંતર કાપે છે ઓકે હવે આ અંતર એટલે શું તો તમે કહેશો સર ઈ ટુ પાય આર કહેવાય બરાબર ને આપણે ખબર છે આ કિનારીનું માપ એટલે ટુ પાય આર તો પેલા આપણે જોઈ લઈએ કે ટુ પાય આર છે એટલે કે અહીંથી અહીં સુધીનું અંતર કેટલું છે એના આધારે ખબર પડી જશે કે
કે કેટલું અંતર કાપે છે તો મળી જશે તો એટલો અંતર કાપે તો હવે ક્યાં નંબર પર આવીને અટકશે તો ખબર તો છે કે 8 પાઈ પણ એક કામ કરી પહેલા તો 2 પાઈ આર અહીંથી અહીં સુધીનું અંતર કેટલું છે એ જોઈ લે તો આર જાણતા હોવા જોઈએ તો જાણો છો આર બરાબર કેટલા છે 4 તો મૂકો જે 2 * પાઈ * 4 ભઈ આ તો આવ્યા 8 પાઈ તો એનો અર્થ કે અહીંથી અહીં સુધીનું અંતર કેટલું છે 8 પાઈ એનો અર્થ કે ભાઈ અહીંથી આમ ચાલુ કર્યું અને 8 પાઈ એટલે કે ત્યાં ને ત્યાં જ આવશે તો જવાબ શું આવશે એ ને નંબર એટલે કે જવાબ આવશે 8 તો મિત્રો આ તો મજા આવે એવું થયું કે નહીં એટલે આમાં કોઈ કહેશે સર અમે તો ભાઈ સ્માર્ટ વર્ક કર્યું શું કે ભાઈ અહીંયા 8 છે અહીંયા 8 છે અહીંયા 8 છે અહીંયા 8 છે તો જવાબ 8 હા તો એવું અઠે ગઠે પણ સાચું પડી શકે છે પણ મિત્રો તમને મજા આવી હોય તો જરૂરથી ખાસ કરીને કોમેન્ટ્સ લખજો તો હું તમારા માટે કંઈક નવા નવા આવા સમ્સ મૂકીશ અને જેથી કરીને આપણો પણ એક પ્રયાસ છે કે આપણા સમ્સ છે એ ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાય અથવા તો થોડા ફેરફાર કરીને પૂછાય તો મિત્રો મજા આવી ધેટ્સ ગુડ તો બસ આનંદથી કામ કરતા રહેજો બધાને જોડતા રહેજો અને નવું નવું શીખ્યાનો આનંદની વાત મને કોમેન્ટ્સ દ્વારા કહેતા રહેજો ઓલ ધ બેસ્ટ